નમસ્તે મિત્રો આપણે ધોરણ દસમાં આગળ વધતા જે પ્રસાદ જોઈએ તો એકદમ નવો જ પ્રશ્ન છે કે ભાઈ બિંદુ માઇનસ એક છ અને બિંદુઓ માઇનસ ત્રણ દસ અને છ માઇનસ આઠને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે આ પ્રશ્ન એસક્યુમાં પૂછાવાની શક્યતા રહેલી છે પ્રશ્ન બહુ સરસ છે તો અહીંયા તમને જે આપેલું છે આ તમને વિભાજન બિંદુ આપી દીધેલું છે બરાબર તો આપણી જોડે સૂત્ર શું હતું તો આપણી જોડે સૂત્ર છે કે ભાઈ વિભાજન સૂત્ર શું છે સૂત્ર વિભાજન સૂત્ર એમ એક્સ ટુ એન એક્સ વન એમ પ્લસ એન એમ વાય ટુ એન વાય વન એમ પ્લસ એન આ તમારી જોડે શું છે વિભાજન સૂત્ર છે હવે માઇનસ એક છ આ વિભાજન બિંદુ છે માઇનસ ત્રણ દસ અને છ માઇનસ આઠનું વિભાજન કરે છે બરાબર આ બિંદુ છે એ આ બંને બિંદુનું જોડતા રેખાકંડનું વિભાજન કરે છે એનો મતલબ આ વિભાજન બિંદુ થઈ ગયું તો વિભાજન બિંદુના યામ આપણે એક્સ વાય કહીએ છીએ આ થશે એક્સ વન આ થશે વાય વન આ થશે એક્સ ટુ અને આ થશે વાય ટુ વિભાજન સૂત્રમાં અહીંયા શું થાય એક્સ અને વાય તો એક્સ બરાબર આ થાય તો એક્સ બરાબર એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વન ભાગ્યા એમ પ્લસ એન એક્સની કિંમત દોસ્તો કેટલી છે માઇનસ એક છે ચલો માઇનસ એક મૂકો એમ એક્સ કિંમત કેટલી છે છ એન એક્સ વનની કિંમત કેટલી છે માઇનસ ત્રણ છેદમાં એમ પ્લસ એન એમ પ્લસ એન સામે જશે તો એવું થશે એમ પ્લસ એન ગુણ્યા માઇનસ એક અહીંયા થશે છ એમ માઇનસ ત્રણ એન હવે આ માઇનસ વન અંદર ગુણાશે તો શું થશે તો માઇનસ વનનો એમ સાથે ગુણાકાર માઇનસ એમ એન સાથે માઇનસ એન બરાબર છ એમ માઇનસ ત્રણ એન હવે આ એમ આ બાજુ આવે તો સાત એમ અને ત્રણ એન આ બાજુ આવે તો બે એન તમને એમ થાય સાહેબ કઈ રીતે થયું તો માઇનસ હોય આ બાજુ આવે તો પ્લસ થશે છ અને એક સાત માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ થાય પ્લસ ત્રણમાંથી એક જાય તો બે માટે આ એમ ભાગ્યા એન આ એન નીચે આવતું રહેશે ખબર પડે છે એન નીચે આવશે અને આ સાત નીચે જશે તો બે ભાગ્યા સાત બે ભાગ્યા સાત આ તમારું થઈ ગયું ગુણોત્તર માટે તમે કહી શકો માગેલ ગુણોત્તર શું છે બે ભાગ્યા સાત તમને એમ થાય સાહેબ તમે તો એવું કીધું તું એસ ક્યુ છે અને એટલો બધો લાંબો પ્રશ્ન થોડો છે બરાબર આ તો સમજવા માટે એટલો બધો લાંબો કરેલો છે બાકી તમે પેલું સૂત્ર વાપરીને કરો કયું લેમડા એક્સ વાળું તો તમને તરત આન્સર મળે સપોઝ તમારે જોવું હોય તો અહીંયા હું બાજુમાં બીજી રીત કરું છું કે તમે એક્સ બરાબર લેમડા એક્સ ટુ પ્લસ એક્સ વન લેમડા પ્લસ વન ચલો આ સૂત્ર વાપરો તો એમસીક્યુમાં તમને તરત ફટકરતો જવાબ મળી જશે ચલો જોઈએ એક્સની જગ્યાએ આપણે મૂકીશું માઇનસ વન લેમડા એક્સ ટુની જગ્યાએ શું મૂકીશું છ એક્સ વનની જગ્યાએ માઇનસ ત્રણ મૂકીશું લેમડા પ્લસ વન લેડા પ્લસ વન સામે ગુણાશે તો શું થશે માઇનસ લેમડા માઇનસ વન કારણ કે માઇનસ એક સાથે બંનેનો ગુણાકાર માઇનસ લેમડા માઇનસ વન અહીંયા થશે છ લીમડા માઇનસ ત્રણ હવે તમે જોશો તો આ બાજુ આવે આ બાજુ આવે તો માઇનસ છ માઇનસ એક માઇનસ સાત લેમડા આ બાજુ આવે તો પ્લસ થશે માઇનસ ત્રણ પ્લસ એક માઇનસ બે માટે લેમડા શું થશે માઇનસ બે ભાગ્યા માઇનસ સાત માઇનસ માઇનસ પ્લસ મળી ગયો એટલામાં આન્સર તમને મળી ગયો એટલે એસક્યુમાં આવી જ શકે ખ્યાલ આવ્યો ભાઈ તો એસક્યુમાં તમે આ રીત પણ વાપરી શકો અને તમારે પ્રશ્ન પૂછાય તો તમે આ રીત પણ વાપરો તો પણ માર્ક્સ મળે આ રીત વાપરો તો પણ માર્ક્સ મળે બંને રીત સાચી છે પણ ઘણા લોકો આ સૂત્ર યાદ રાખીને બેઠા હોય આ સૂત્ર યાદ રાખીને ના બેઠા હોય તો તમે આ રીત જ આવડે આ રીત તમને આવડે નહીં આગળનો પ્રશ્ન આપણે જોઈએ હવે તો બિંદુઓ બિંદુ ચાર પાંચ જોડતા ખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધવાનું છે અને વિભાજન બિંદુના યામ પણ શોધવાના છે હવે આપણે એક્સઅસ વિભાજન કરીએ તો કયો યામ શૂન્ય હોય યામ શું હોય શૂન્ય હોય એ આપણે ચેપ્ટર ચાલુ થયું આ ત્યારે અગાઉ જ જોઈ ચૂક્યા છીએ જો ખબર ના હોય તો આ ચેપ્ટરનો જે પહેલો પાર્ટ વનનો વિડીયો છે એ તમે જોજો તો એની અંદર સૂત્ર ચલાયેલા છે એની અંદર આપણે એ ચલાવેલું છે ચલો તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ અહીં પી એક્સ ઝીરો એ એ એક માઇનસ પાંચ અને બી માઇનસ ચાર પાંચનું વિભાજન એમ જેમ એન ગુણોત્તરમાં કરે છે તો વિભાજન સૂત્ર વાપરીએ આપણે તો શું વિભાજન સૂત્ર તો આપણી જોડે એવું છે પી એક્સ વાય બરાબર એમ એક્સ ટુ એન એક્સ વન એમ પ્લસ એન એમ વાય ટુ એન વાય વન એમ પ્લસ એન હવે આમાં તમે જોશો તો વાય આમ શું છે શૂન્ય છે ચલો તો આપણે વાય શૂન્ય એમ વાય ટુ શું છે તો આ થશે એક્સ વન વાય વન આ થશે એક્સ ટુ વાય ટુ બરાબર ભાઈ વાય મૂક્યું આપણે શૂન્ય એમ વાય ટુ વાય ટુ શું છે પાંચ લીધું એન વાય વન વાય વન કેટલું છે માઇનસ નીચે એમ પ્લસ એન ખબર પડી ગઈ ભાઈ વાય આપણે લઈ લીધો ઝીરો એમ વાય ટુ એટલે પાંચ એન વાય વન એટલે માઇનસ પાંચ નીચે એમ પ્લસ એન હવે આપણે આગળ વધીએ તો તમે જોશો તો શું થશે તો આનું આની સાથે ગુણાકાર એ તો થઈ જશે ઝીરો પાંચ એમ માટે શું થશે એવું થશે પાંચ એમ બરાબર પાંચ એન આ બાજુ આવે તો પ્લસ થઈ જાય એન વાળું પાંચ પાંચ ઉડી ગયા માટે એમ ભાગ્યા એન બરાબર એક જેમ એક આ તમને શું મળી ગયું ગુણોત્તર મળી ગયો આપણે શું શોધવાનું હતું ગુણોત્તર બીજું કે વિભાજન બિંદુ પણ શોધવાનું હતું તો એક્સના આમ શું થશે એક્સના એવું થશે એમ એક્સ ટુ એન એક્સ વન એમ પ્લસ એન અહીંયા એમ તમારી જોડે છે એક એક્સ ટુ એન છે તમારી જોડે એક એક્સ વન એમ પ્લસ એન એટલે એક પ્લસ એક ચલો હવે ઉપરથી આપણે એક્સ ટુ જોઈએ અને એક્સ વન જોઈએ તો તમે અહીંયા જોશો તો એક્સ ટુ કેટલો છે માઇનસ ચાર એક્સ વન કેટલો છે એક એટલે માઇનસ ચાર અને એક લેવાનો થશે ચલો તો મૂકી દઈએ માઇનસ અને અહીંયા એક તો તમે જોશો તો શું જવાબ મળશે માઇનસ ચાર એકા માઇનસ છેદમાં એક પ્લસ એક બે માઇનસ ચાર બે એટલે કે માઇનસ બે આ તમને શું મળ્યું એક્સ પણ એક્સ મળ્યું એ તમારું વિભાજન બિંદુ નથી વિભાજન બિંદુ શું છે તો વિભાજન બિંદુ છે આપણું પી એક્સ એટલે કે પી માઇનસ બે જીરો આ વિભાજન બિંદુ થઈ ગયું ખ્યાલ આવ્યો ભાઈ વિભાજન બિંદુ શું થઈ જશે પી એક્સ જીરો એટલે એક્સ તમારો છે માઇનસ બે જીરો છે તો જીરો આ વિભાજન બિંદુ થઈ ગયું અને આ ગુણોત્તર થઈ ગયું આપણને પ્રશ્નની શરૂઆતની અંદર શું કીધું હતું તમે જોશો તો તમને કીધું તું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને વિભાજન બિંદુ યામ પણ શોધો તમને મળી ગયું ખ્યાલ આવી ગયો નવો પ્રશ્ન છે કે જો એક બે ચાર વાય એક્સ છ અને ત્રણ પાંચ એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો એક્સ અને વાયની કિંમત શોધો આ એક પ્રશ્ન આપેલો છે તો ચલો સૌપ્રથમ આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે એ એક બે બી ચાર વાય સી એક્સ છ ડી ત્રણ પાંચ છે ચલો આ ધારી લીધું એ બી સી ડી હવે હું દોરું એટલે તમને વધારે આઈડિયા આવશે તમને એમ થશે કે કેમ દોરો છો કેમ કે આ ચેપ્ટરમાં દોરવાથી તમને વધારે મજા આવશે ચલો એ બી સી અને ડી હવે હું તમને યાદ અપાવી દઉં સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર શું કરે દુભાગે દુભાગે કે નહીં ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે એનો મતલબ કે એસી નું મધ્ય બિંદુ અને બીડીનું મધ્ય બિંદુ કેવું થાય એક સમાન થાય ચાલો તો આપણે અહીંયા લખી શકાય કે ભાઈ શું લખી શકાય સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ભાગે એનો મતલબ એસીનું મધ્ય બિંદુ વિકણ એસી મધ્ય બિંદુ બરાબર વિકણ બંનેના મધ્ય બિંદુ સરખા થાય હવે એસી નું મધ્ય બિંદુ તો મધ્ય બિંદુમાં મેં તમને શું કીધું તું કે એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બે વાય વન પ્લસ વાય ટુ ભાગ્યા બે આ સૂત્ર થાય ચલો આપણે એટલે શું છે અહીંયા લખી દઈએ એ એટલે એક બે છે B એટલે ચાર વાય છે સી એટલે એક્સ છ છે D એટલે ત્રણ અને પાંચ છે ચલો તો એ સી લઈએ તો એવું થાય એક પ્લસ એક્સ ભાગ્યા બે અલ્પ વિરામ બે પ્લસ છ ભાગ્યા બે થઈ ગયું બીડીનું ચાર પ્લસ ત્રણ ભાગ્યા બે વાય પ્લસ પાંચ આવી ગયો હવે સામસામે મધ્ય બિંદુ આપણે સરખાઈએ તો આ બરાબર આ થાય ચલો તો શું થશે એવું થશે એક્સ પ્લસ વન ભાગ્યા બે બરાબર ચાર પ્લસ ત્રણ એટલે કે સાત ભાગ્યા બે 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 કટ થઈ ગયા માટે એક્સ પ્લસ વન બરાબર સાત એક આ બાજુ આવે તો માઇનસ થશે તો એક્સ કેટલો તમને મળી ગયો છ આઈડિયા આવી ગયો આપણે એક્સ અને વાય શોધો તો એમાંથી એક્સ મળી ગયો હવે વાય માટે આ બંને સરખાવી દઈએ છ પ્લસ બે કેટલા થશે આઠ ભાગ્યા બે બરાબર વાય પ્લસ પાંચ ભાગ્યા બે 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 ઉડી ગયા પાંચ આ બાજુ આવે તો શું થશે વાય પ્લસ પાંચ બરાબર આઠ પાંચ માઇનસ થાય તો વાય બરાબર ત્રણ કારણ કે આઠમાંથી પાંચ જાય તો જવાબ આવે ત્રણ આઈડિયા આવી ગયો મિત્રો ખબર પડી ગઈ નવો પ્રશ્ન એ બી વર્તુળ વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર બે માઇનસ ત્રણ છે અને બી ના યામ આપેલા છે એક ચાર તો બિંદુ એના યામ આપણે શોધવાના છે ધારી લઈએ ધારો કે બિંદુ એનાયામ એક્સ વાય છે આપણે ધારી લીધું બિંદુ યામ શું છે એક્સ વાય છે ચલો હવે હું દોરું એટલે તમને વધારે આઈડિયા આવશે આ એક વર્તુળ છે દેખાય છે વર્તુળ બરાબર ચલો આ વર્તુળનો વ્યાસ એ બી લઈ લઈએ આ એ અને બી આ વર્તુળનું કેન્દ્ર છે સી હવે તમે જુઓ વર્તુળનું કેન્દ્ર સી છે એના યામ શું છે બે 3 ત્રણ આપેલા છે કેન્દ્ર છે એટલે બીનાયામ કેટલા આપેલા છે એક અને ચાર એના યામ શું આપેલા છે એક્સ અને વાય ખ્યાલ આવી ગયો ભાઈ બીનાયામ આપેલા હતા કેન્દ્રના યામ આપેલા હતા એના યામ આપણે ધારી લીધા હવે આ યામ શોધવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો સી છે એ કોનું મધ્ય બિંદુ છે એ બીનું મધ્યબિંદુ થાય કારણ કે વ્યાસ છે એનું મધ્ય બિંદુ એ વર્તુળનું કેન્દ્ર થાય એવું તમે ધોરણ નવમાં ભણી ગયા વ્યાસનું મધ્યબિંદુ વર્તુળનું કેન્દ્ર થાય એ ધોરણ નવની અંદર તમે ભણી ગયા તો અહીંયા કહી શકાય તમારે કે સી એ રેખાકંડ એ બીનું મધ્ય બિંદુ થાય થાય ને ભાઈ સી રેખાખંડ એ મધ્યબિંદુ થાય માટે સીનાયામ શું થશે એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બે વાય વન પ્લસ વાય ટુ ભાગ્યા બે સિંહનાયામ શું છે બે માઇનસ ત્રણ એક્સ વન શું છે એક્સ એક્સ ટુ શું છે એક ભાગ્યા બે વાય વન શું છે વાય વાય ટુ શું છે ચાર ભાગ્યા બે ફરીવાર સામે આપણે સરખાવીએ તો એક્સ પ્લસ વન ભાગ્યા બે બરાબર બે બે અહીંયા આવે તો બે ગુણ્યા બે ચાર એક આ બાજુ આવે તો એક્સની કિંમત કેટલી મળે ત્રણ ખબર પડી ગઈ એક્સની કિંમત ત્રણ કઈ રીતે મળે ચારમાંથી એક આ બાજુ જાય તો માઇનસ એટલે ચાર માઇનસ એક એટલે કે ત્રણ હવે આ રીતે આપણે અહીંયા વાય પ્લસ ચાર ભાગ્યા બે બરાબર માઇનસ ત્રણ બે આ બાજુ આવે તો શું થશે તો માઇનસ થશે આપણે કોણ શું લાવવાનું છે બિંદુના યામ શું એક્સ વાય એટલે કે ત્રણ અને માઇનસ દસ આઈડિયા આવી ગયો આ પ્રશ્ન છે એ એસક્યુ માટે બહુ જ આઈએમપી પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ફોર એસક્યુ ખબર પડી ગઈ ભાઈ એસક્યુ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બોર્ડમાં એકથી બે વખત પૂછાઈ ગયેલો છે ભાઈ નવા પ્રશ્ન સાથે આપણે જોઈએ તો સમબાજુ ચતુષ્કોનના ક્રમિક શિરો બિંદુઓ ત્રણ જીરો ચાર પાંચ માઇનસ એક ચાર અને માઇનસ બે એક હોય તો તેનું ક્ષેત્રફળ શોધો તેનું એટલે કે સંબાજુ ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે ચલો તો આપણે ધારી લઈએ કે ભાઈ અહીં એ ત્રણ ઝીરો બી ચાર પાંચ સી માઇનસ એક ચાર અને ડી માઇનસ એક માઇનસ બે માઇનસ એક એ ચતુષ્કોણ એ બી સીડીના શિરો બિંદુઓ છે આપણે ધારી લીધું કે ભાઈ આ એ બિંદુ બી બિંદુ સી બિંદુ ડી બિંદુ એ ચતુષ્કોણ એ બી સીડીના શિરો બિંદુઓ છે હવે ચતુષ્કોણ આપણો કેવો છે ભાઈ સમ બાજુ ચતુષ્કોણ છે એટલે બધી બાજુ સરખી હોવી જોઈએ ભાઈ ચલો બધી બાજુ સરખી થોડુંક દોરાણો નથી તમે તમારી રીતે સ્વીકારી લેજો કે ભાઈ ચારે બાજુ સરખી છે હવે તમે અહીંયા જોશો તો આના એ બી સીડી ક્રમિક છે ક્રમિક એટલે ક્રમમાં એ બી સીડી છે ક્રમમાં હવે તમારે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો બહુ ઈઝી છે સંભાળ ચુતુષ્કોનું ક્ષેત્રફળ એટલે શું છે બે વિકર્ણોનો ગુણાકાર એટલે કે એસી આ વિકર્ણ અને બીજું બીડી આ વિકર્ણ જોઈએ તો એસી મેળવવા માટે આપણે એ અને સી વચ્ચે અંતરસૂત્ર વાપરી દો બી અને ડી મેળવવા માટે બી અને ડી વચ્ચે અંતરસૂત્ર વાપરી દો એટલે એસી અને બીડીની લંબાઈ મળી જાય પછી વન બાય ટુ કરીને બંનેનો ક્રોસ ગુણાકાર કરી દો બહુ ઈઝી છે ખ્યાલ આવ્યો આ મેં તમને સમજાયું ચલો આપણે એને જોઈએ પ્રેક્ટિકલી રીતે તો આપણે એસી અંતર સૂત્ર વાપરવા માટે સૌપ્રથમ આપણે સૂત્ર લખી દઈશું એક્સ વન માઇનસ એક્સ y1 y2 વાય વન માઇનસ વાય ટુનો ચાલો હવે જોઈએ તો એસી આ બંને ત્રણમાંથી એક જશે પણ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એક હવે જીરો માઇનસ ચાર ત્રણ ને એક ચાર ચારનો વર્ગ સોળ ચારનો વર્ગ સોળ એટલે શું થશે ભાઈ સોળ પ્લસ સોળ બત્રીસ બત્રીસ એટલે કે

ચારમાંથી બે જશે પણ ને લીધે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ પાંચ પ્લસ એક ચાર ને બે છ નો છત્રીસ પાંચ એક છ નો છત્રીસ છત્રીસ ને છત્રીસ શું થશે બોતેર બોતેર એટલે કે છૂટુ સેમ આ રીતે તમે કરજો તો છ રૂટ મળશે હવે તમને શું કીધેલું છે ચતુષ્કોણ એ બી સીડીનું ક્ષેત્રફળ સમજુ છે એટલે થશે વન બાય ટુ વિકર્ણોનો ગુણાકાર જો તમે ધોરણ નવમાં સૂત્ર આવી ગયેલું છે વન બાય ટુ વિકર્ણ કોણ કોણ છે તો વિકર્ણ તમે અહીંયા દોરેલો છે એસી અને બીડી છે એસી શું છે તો એસી ની કિંમત આપણે શોધી ચાર રૂટ છે બીડી શું છે છ છે બરાબર રૂટ ટુ શું થશે ટુ થશે તો રૂટ ટુ ટુ અને ટુ કટ છ ચોવીસ ચોરસ એકમ કારણ કારણ કે ક્ષેત્રફળ છે એટલે આ લખવું આ લખવાનું ભૂલવાનું નહીં બાકી તમારે સોમાંથી સો માર્ક્સ આવતા હશે જ્યારે બોર્ડમાં ત્યારે આવી નાની નાની ભૂલ હશે એનો અડધો માર્ક્સ કટ થઈ જશે એટલે તમારે જે સોમાંથી સો માર્ક્સ લાવવાનું સપનું છે એ અધૂરું રહી જશે તો આવી નાની ભૂલ ના કરવી જ્યાં ક્ષેત્રફળ હોય ત્યાં હું ચોરસ એકમ મૂકી દેવું આજે આપણે બસ અહીંયા સુધી રાખીએ છીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ બે પૂરું થઈ ગયું કાલે આપણે સ્વાધ્યાય સાત જોઈશું એટલે આ ચેપ્ટર બહુ નાનું છે ઇઝી છે અને રોકડિયા માર્ક્સનું છે તો ધોરણ દસની અંદર આ ચેપ્ટરનું હું ધારું છું ત્યાં સુધી એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં કારણ કે બહુ ઇઝી ચેપ્ટર છે રોકડિયા માર્ક્સનું છે એટલે આવજો મિત્રો નમસ્તે